नत्वा शंभम शिवम ब्रह्म नागेश कुरुतेषु देहि बालानां सुखबोधाय परिभाषेन्दु शेखर नमो नमः। सर्वेभ्यः सादरं जय श्री कृष्ण। सर्वेषां परिभाषेन्दु शेखर जिज्ञासूनां कृते मत्कृते च परिभाषेन्दु शेखर नी अंदर 94 परिभाषा आपणे करी छे ने हवे आवे छे 95मी परिभाषा। कारण के छेल्ली जे 94मी परिभाषा थी आगम शास्त्रम अनित्यम, कारण के आनी ऊपर आवे छे ने हवे आवे छे गणकार्यम अनित्यम। गणकार्यम अनित्यम, गणकार्य छे। गणकार्य एटले विकरण। भ्वादिमां गणकार्य जोई तो सप आवी जाए, अदादिमां गणकार्य जोई तो सप लुक आवी जाए, जोहतिदेमां जोईए तो सप स्लू आवी जाए, दिवादिमां जोईए तो श्यन आवी जाए, अने तनादिनी अंदर जोईए तो उ आवी जाए, अने एना पछी आवी जाए नवमो क्रियादि जोईए तो स्न आवी जाए। आ गणकार्य, आ गणकार्य छे अनित्य छे। केवी रीते खबर पड़े तो के भाग्यशाळी छे ये ज्ञानी अंदर जे जे परिभाषाओनी आपणे वात करता था के प्रारंभ अवतरण ननूथी थाय छे, पण आ परिभाषानुं अवतरण ननूथी नथी थतुं, तथाथी थाय छे। तथा तनादि पाठात् एव सिद्धे तनादि कृञ्व्यः इति सूत्रे कृञ्ग्रहणात्। कारण के आवी रीते जोईए तो जे 2448 धातु छे એમાં 10 ગણ છે, 11મું જોવો તો કંડવાદિભ્યો યક, કંડવાદિભ્યો યક જોવો તો કંડુ આદિ ધાતુથી યક પ્રત્યય થાય, ચુરાચુર વગેરે ધાતુથી નીચે થાય, ક્રી વગેરે ધાતુથી સ્ના થાય, દીવ આદિ ધાતુથી શ્યન થાય, આગળમાં શુ આદિ ધાતુથી સ્નુ થાય, રુધ વગેરે ધાતુથી સ્નમ થાય। પણ આની અંદર જે તનાદિ કૃઈવ્ય ઉહુ, તનાદિ કૃઈવ્ય ઉહુ, કારણ કે આની અંદર ફક્ત સૌથી નાનામાં નાનો જો ગણ હોય તો આ છે તનાદિ ગણ। કેમ તો કે એની અંદર 10 ધાતુ છે, પેલો છે એ તનો વિસ્તારે છે, અને આ જ ગણની અંદર છેલ્લો ધાતુ છે ડુકૃઈ કરણે, આ ધાતુ છે એ 10મો છે। 10 ધાતુ છે। એક બાજુ આપણે વાતો કરતા હોઈએ કે અર્ધ માત્ર લાઘવે ના પુત્ર સૌ મન્યંતે વૈયાકરણ, કારણ કે એકો એક ધાતુ અદાદિભ્ય, ત્યાં ખાલી અદ વગેરે મૂકી દીધું, જોહોત્યાદિભ્ય, દેવ આદિભ્ય, સ્વાદિભ્ય, રુધાદિભ્ય, ક્રિયાદિભ્ય, ચુરાદિભ્ય અને કંદુ આદિભ્ય, કંદુઆદિભ્ય અહીંયા કરું શા માટે મૂક્યું છે, અને એમાં એમાં તો છે જ, તનાદિ ગણની અંદર તો છે જ। તો તનાદિ કૃઈવ્ય, તનાદિભ્ય ઉહુ, ખાલી એટલું મૂકી દીધું હોત તો પણ કૃ ધાતુ ડુકૃઈ કરણે ધાતુથી કુ પ્રત્યય થઈ જાત। કેમ તો કે જેવી રીતે મેં કીધું કે એ તનાદિ ધાતુ આદે જે ગણની અંદર ફક્ત ને ફક્ત 10 ધાતુ છે, પેલો તનો વિસ્તારે છે અને એના પર છેલ્લો જોઈએ તો ડુકૃઈ કરણે છે આગળ, કારણ કે 1473મો છે આગળ, આ 1464-65-70 સુધીમાં 7 આવી જાય ને પછી 3 આવી જાય, એટલે 10 ધાતુ છે। તો 10 ધાતુમાં એવડું મોટું શા માટે સૂત્ર બનાવ્યું, એવડું શા માટે બનાવ્યું? ચુરાદિભ્ય ખાલી એમને મૂકી દીધું, જો આગળ સૌથી વધારે ધાતુ છે ચુરાદિમાં, ક્રિયાદિમાં છે, ક્રિયાદિભ્ય મૂકી દીધું, બધાથી સ્ના પ્રત્યય થઈ ગયો, સુ આદિભ્ય કરનાય કહો, સ્વાદિભ્ય સ્નુ, રુદ્ર આદિભ્ય સ્નમ, દેવ આદિભ્ય શન, જોહોતિ આદિભ્ય સ્લુ, અદ આદિભ્ય, બધા કરી નાખ્યું અહીંયા। કેમ કે એક બાજુ આપણે કહીએ કે તનાદિ ગણ છે, હા એ તો કારણ કે પ્રસિદ્ધ છે, તો કૃઈ ધાતુનું ગ્રહણ જે કર્યું છે એની ઉપરથી ખબર પડે છે કે જે ગણ કાર્ય છે અનિત્ય છે। કદાચ તનાદિભ્ય ઉહુ મૂકી દીધું હોત તો ડુકૃઈ કરણે ધાતુથી કદાચ 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 ઉ ન થાત, ઉ પ્રત્યય ગણ વિકરણ તનાદિનો ઉ ન થાત,
આની ઉપરથી ખબર પડે કે ગણ કાર્ય કેવું છે, અનિત્ય છે, જેવી તે જોઈ લો, પરિભાષાની અંદર કંઈ પણ વધારે નથી. તથા તનાદિ પાઠાત એવ સિદ્ધે તનાદિ કોઈ વ્યહ ઉહ ઇતિ સૂત્રે કોઈ ગ્રહણાત વયમ નિર્ણેતું શક્નુમઃ યદ ગણ કાર્યમ અનિત્યમ વર્તતે. ગણ કાર્ય કેવું છે, અનિત્ય છે, આની ઉપરથી ખબર પડે. તેન ન વિશ્વસેત અવિશ્વસ્તમ વિશ્વસ્તે નાપિ વિશ્વસેત અતિ વિશ્વાસાભિભૂતસ્ય ચક્રમ રમતિ મસ્તકે. કારણ કે આની અંદર મૂકો છે આગળ, વિશ્વસ્તો ઉપર પણ અતિ વિશ્વાસ ન કરવો જોઈએ, અવિશ્વાસી ઉપર તો વિશ્વાસ ન જ કરવો જોઈએ, અને વિશ્વસ્ત ઉપર પણ વિશ્વાસ ન કરવો જોઈએ. અને અતિ વિશ્વાસ કરો તો ચક્રમ ભ્રમતિ મસ્તકે, જેવી રીતે કથા છે જ પંચતંત્રની અંદર જોવા ગયા, લોભાવિષ્ટ ચક્રધર કથા, લોભાવિષ્ટ ચક્રધર જોજો પંચતંત્ર. મૂર્ખાને વિદ્વાન બનાવી શકે એટલી તાકાત આવા પંચતંત્ર વગેરેમાં છે. તો વેદોમાં કેટલી તાકાત હશે, પરિભાષા શેખરમાં કેટલી તાકાત હશે જોવા ગયા, એમને એમ કઈ નથી. કારણ કે મતિહીન જન આશ્રય, આ બધું શું છે, મતિહીન જનો માટે આશ્રય સ્થાન છે. તો આવી રીતે આજે ન વિશ્વસે વિશ્વસિતી બને, સ્વસિતી બને, રોદિતી બને, સ્વપિતી બને, રુદાદિપ્ય સર્વધા. કારણ કે હવે અદાદીનું ધાતુ છે તો વિશ્વસત કેવી રીતે બને, કારણ કે લિંગલકાર છે, વિશ્વસતી આવી રીતે મૂકો તો વિશ્વસિત બને. અને અદાદીનો આવી રીતે કરી નાખો તો ન થાય. આની ઉપરથી ખબર પડે ગણ કાર્ય અનિત્ય છે, ભલે આપણે મૂકી દેતા હોઈએ આવા. કારણ કે ન વિશ્વસતા વિશ્વસ્તમ, કારણ કે ચાર લઈ ગયા બ્રાહ્મણ છે આગળ, બીજું શું, બીજા આપણે કોઈને થોડા બાને ચલાવાય, ચાર બ્રાહ્મણ છે, ખૂબ જ મહેનત કરી, પણ કોરોનામાં લોકડાઉન થઈ ગયું એટલે બિચારા ઓલા થઈ ગયા. અને કોઈ સંત પાસે ગયા અને કીધું કે અમને એવું કંઈક આપો કે અમે પૈસા દર થઈ, ચારેની જડીબુટ્ટી એક એક આપી અને કીધું કે આવી રીતે પૂર્વ દિશામાં ચાલ્યા જાવ આગળ, ને ભોજનાલય આવશે ને જમજો, અને જમીને આગળ જાજો, એટલે જેમ આગળ જશો એટલે ઓટોમેટિક એકની બુટ્ટી, એકની જડીબુટ્ટી નીચે પડશે, ત્યાં ખોદજો, કઈક તમને મળશે. તો પેલા વેલા કોઈ પણ એક જડીબુટ્ટી, એક મને ચારે હતી, ચારમાં એક પડશે અને ત્યાં ખોદજો એટલે તમને કઈક ને કઈક મળશે આગળ, એટલે તરત જ ત્યાં તાંબુ મળ્યો આગળ. ચારમાંથી કીધું કે કઈ હતું, લોકડાઉનમાં ઘેર બેઠા હતા, કઈ હતું નહીં, એના કરતા તાંબુ સારું આગળમાં, એટલા માટે ત્યાંથી એક ચારમાંથી એકે વિચાર કર્યો કે હું મારે આગળ નથી આવ્યો, સંતોષ છે, જેટલું ઉપડે એટલું લેટ નીકળી ગયું, વૈદ ત્રણ હરિપજ આગળ ગયા. તો હરિપજ એક જડીબુટ્ટી પડી ત્યાં ખોઈદું તો ચાંદી નીકળી. અને વેપારી લાઈન વાળો જમીનો વિચાર કરવા કે પેલા તાંબો નીકળ્યો પછી ચાંદી નીકળી, એટલા માટે ત્રણ માંથી કીધું કે બોલો મને હાવ તાંબુ મળ્યો એના કરતા મને ચાંદી ન મળી. કારણ કે ચાંદીનો અત્યારે કિલ્લાના 70,000 ની આજુબાજુમાં ભાવ છે, કઈ નહીં તો 40 કિલો દુપાડી લે ને, 2-3 લાખ રૂપિયો થઈ જાય, ઘણું એટલું કઈ નહોતું, એના કરતા એટલું તો મળ્યું બે વૈકા. અથવા જે તમારું હોય તમારી બરાદાર છે, કારણ કે પેલા વહેલા ચાંદી નીકળી એમ માંગો, પછી સોનું મૂક્યું, જે એટલા માટે પેલા વહેલા તાંબુ ચાંદી અને હવે બે વધી છે. તો એ પછી આગળ ગયા, દેખવી પડી, ખોઈ દુનિયા એટલે ત્રિકમને એવું કંઈક લઈ ગયા છે, ખોઈ દીધા સોનું નીકળ્યું, એમાંથી એક છે એ ચક્કર ચક્કરે ચડ્યો આગળ, કે પેલા તાંબુ નીકળ્યું, એના પછી આગળ જઈએ તો ચાંદી નીકળી, એના પછી આગળ જઈએ તો સોનું નીકળ્યું, આનાથી આગળ હશે. કારણ કે એક કોહિનૂર હીરો આવી રીતે જોજો જનરલ નોલેજમાં,
કેટલા કેરેટનો છે જોજો, 100 ઉપર કેરેટનો છે, કરોડો રૂપિયા કિંમત થાય ખાલી એટલું હોય. મુઠ્ઠી હોય તો પેઢી વહી જાય, મુઠ્ઠીમાં જેટલી પેઢીઓ આવે ને એટલી વહી જાય. પાંચ તો આવે છે કંઈ નહીં, તો પાંચ આંગળી તો ભેગી કરે છે. એટલે તરત એકે વિચાર્યું કે પહેલાં ને ટાંગું મેળવે, એના એના પછી જે ચાંદી મળી, મને તો સોનું મળે છે, મને તો સોનું મળે છે આગળ. તો કારણ કે 100 ગ્રામનો ભાવ અત્યારે કંઈ નહીં તો જોઈ તો 5 લાખ જેવો છે, 50 લાખ રૂપિયો થાય એક પીલાનો સોનાનો ભાવ. ચાંદીનો ભાવ 65-70 હજાર થાય, અને તાંબાનો ભાવ લગભગ 300-400 કે 500 રૂપિયા કિલાનો થતો હશે. ક્યાં પૈસા? એક વિચાર કર્યો કે આગળ જઈ રોજી કંઈક સારું મળશે, એટલે આગળ ગયા. અને પછી બહુ મોટી કથા આવી જાય આગળ. તો આવી રીતે જોઈ ન વિશ્વસે તો અવિશ્વસતમ, કારણ કે એવું કદાચ આ પણ કથા હોય, કારણ કે ન ગંગદત્તની યજ્ઞદત્તની આગળમાં કૂવામાં લઈ જાય સાપને એના આગળમાં. તો આવી રીતે જે આ ગણ કાર્ય કેવું છે, અનિત્ય છે, મૂળ વિષયમાં ભૈયા છે આગળમાં. ગણ કાર્ય કેવું છે, અનિત્ય છે. કેમ તો ને, તો કે ક્રુઈનું ગ્રહણ કર્યું એની પરથી ખબર પડે. ક્રુઈનું ગ્રહણ ન કર્યું હોત તો ગણ કાર્ય નિત્ય હોત, આ વિચાર લેવાનો છે. જ્યાં જ્યાં છે આવત ઘણા બધા સૂત્રો મળે. જેવી રીતે જોઈએ, કારણ કે કેવી રીતે ખબર પડે, તો કે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વંતી, કેવી રીતે બને સ્તૌતિ સ્તુતા સ્તુવંતી બને, સ્તુન્વંતી ન બને. ક્યાંનું નાખી દીધો આગળ, કયો સ્તુનોથી મૂકી દીધો, સ્વાદીમાં નાખી દીધો, એની પરથી ખબર પડે કે ગણ કાર્ય અનિત્ય છે. અને અંધાતુમાં અનથી મૂકી દીધું જો આગળ, નકદ અંતિ બને. આવા આવા જે પ્રયોગો છે આગળમાં, જે પ્રયોગો છે આગળમાં, એક બાજુ આપણે એમ કહીએ કે સ્મૃતિ વગેરે વાક્યોમાં આવા દોષો હોય છે આવા પ્રયોગોમાં, પણ આ દોષો નથી હોતા. શું હોય છે? તો કે સિદ્ધ પુરુષ, સિદ્ધા નામ કપિલો મુનિ, આવા જે તેજસ્વી સ્વરૂપ છે એ જે અનુવાદ કરે, જે બોલે, એને યોગ્ય કહેવાય. પણ આપણે એવો અર્થ કરવાનું કે ખોટું છે એમને, આર્ષ્ય પ્રયોગ એમ નહીં, પણ ગણ કાર્યમ અનિત્યમ, આવી રીતે આપણે કંઈક પ્રયોગ કરવાનો આગળમાં અમે. એટલા માટે આની અંદર જોઈએ તો ગણ કાર્ય કેવું છે, અનિત્ય છે. કેવી રીતે ખબર પડે? તો કે તનાદિ કૃભ્ય ઉહ, એની ઉપરથી ખબર પડે. તનાદિ કૃભ્ય ઉહ, એની ઉપરથી ખબર પડે. કારણ કે તનાદિભ્ય, તનાદિભ્ય ઉહ, તનાદિભ્ય ઉહ, ખાલી મૂકી દીધું હોત તો પણ દુકૃણી કરણે ધાતુથી કરોતિ કુરુત કુરવંતી કે કુરુતે કુરવાતે કુરવતે રૂપ બની જાય. ઓહ, ગણ કાર્ય દુકૃણી કરણે ધાતુને થઈ જાય, પણ આમાં કેમ ગ્રહણ કર્યું, એની ઉપરથી આપણે કંઈક ને કંઈક યોગ્ય વિચાર કરવાનો આગળમાં. શું વિચાર કરવાનો? તો કે ગણ કાર્ય છે અનિત્ય છે, ગણ કાર્ય છે અનિત્ય છે, અને ન વિશ્વ છે અસ્તુનું, ન કઈ એમ બ્રહ્મા મૂકી દેવાનું. કંઈ ના આવડે તો પરિભાષા બહુ સહેલી છે, એવું નથી કે આ જ ઉદાહરણ આપો, પણ યોગ્ય ઉદાહરણ કોઈ પણ તમે આપી શકો આગળ. પાકી કરવાની જરૂર, કોઈ પણ ગ્રંથ કંઠસ્થ કરો સારી વાત છે, પણ સમજીને કંઠસ્થ કરો તો એ ટકશે, નકર નહીં ટકે આગળ. તો આવી રીતે 95મી પરિભાષા છે ગણ કાર્યમ અનિત્યમ. તો આ પરિભાષાને અહીં આપણે સમાપ્ત કરીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.